આ લેક્ચર ની અંદર આપણે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન છે કઈ રીતે કરી શકશું એના વિશે સમજૂતી મેળવશું. પ્રાકૃતિક સંસાધનો એટલે શું એ આપણે આગળ પણ જોયું હતું, ફરી પાછા થોડુંક જોઈ લઈએ. જેમ કે આપણને જે જળ, જમીન, કુદરતી વાયુ, ખનીજો જે કાંઈ પણ મળ્યું છે એ દરેક વસ્તુને પ્રાકૃતિક સંસાધન તરીકે છે આપણે ઓળખીએ છીએ. આ દરેક વસ્તુનો છે એ કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, કઈ રીતે ઉપયોગ કરશું તો લાંબા સમય સુધી છે જાળવી શકાશે, આવનારી જે પેઢીઓ છે એ પણ એનો ઉપયોગ કરી શકશે એની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવીએ. બરોબર છે, તો આગળ જોઈએ. તો આજે થયેલા વિકાસના, બરોબર છે, વિકાસના જે કાંઈ પણ લાભ થયા છે એ ભાવિ પેઢીને લાંબા સમય સુધી મળતા રહે. કેવા સમય સુધી કીધું છે કે લાંબા સમય સુધી મળતા રહે તે માટે ટકાઉ વિકાસ જરૂરી છે. જો ટકાઉ વિકાસ નહીં થાય તો આ જે કાંઈ પણ વિકાસના લાભ છે લાંબા સમય સુધી છે એ પ્રાપ્ત થઈ શકશે નહીં, પેઢી દર પેઢી છે એ મળી પણ શકશે નહીં. તો એના માટે છે ટકાઉ વિકાસ કરવો જરૂરી છે કે જેના દ્વારા છે આપણે પ્રાકૃતિક જે કાંઈ પણ સંસાધનો છે એ દરેક સંસાધનોને છે સારી રીતે વાપરીએ અને બિનજરૂરી એનો ઉપયોગ ન કરીએ તો જ છે એ ટકા વિકાસ થયો એમ આપણે કહી શકીએ. નહીતર છે આગળના સમયમાં ફરી પાછા એ ખૂટી જશે તો ટકા વિકાસ છે એ થઈ શકશે નહીં. આગળ જોઈએ. આ માટે પ્રાકૃતિક સાધનોનું કેનું કીધું છે, પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જરૂરી છે. કયા સાધનોની વાત કરી? પ્રાકૃતિક જે સાધનો છે એનું સંરક્ષણ અને સંવર્ધન બંને વસ્તુ કરવાની છે કે જેના થકી છે જે કાંઈ પણ ટકાઉ વિકાસ છે એ વ્યવસ્થિત થઈ શકે. જોઈએ તો પુનઃ ઉપયોગમાં લઈ શકાય, બરાબર છે, પુનઃ એટલે કે બીજી વખત છે ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સંસાધનો કોને કહી શકાય? જેમ કે ખેતીલાયક જમીન છે, જંગલો છે, જળ સંપત્તિ વગેરેને છે આપણે પુનઃ ઉપયોગમાં લઈ શકીએ એવા સંસાધન તરીકે ઓળખીએ છીએ. પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સંસાધનોની અંદર ખેતીલાયક જમીન, જંગલો અને જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ છે તેમની ગુણવત્તા એટલે કે એ ખરાબ ન થાય, બરાબર છે, વ્યવસ્થિત ઉપયોગમાં લઈને ફરી પાછો આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકીએ એવી રીતે, બરાબર છે, એની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો જોઈએ. જેથી કરીને છે આ સંસાધનોનો આપણે વારંવાર છે ઉપયોગ કરી શકીએ. બીજો પોઈન્ટ જોઈએ. ઘણા બધા સંસાધનો એવા છે કે જે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે. કેવા? એક જ વખત છે ઉપયોગમાં લઈ શકાય એવા હોય તો એવા સંસાધનોને આપણે જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવા જોઈએ. જોઈએ એની અંદર કે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનો ક્યાં છે? તો ભાઈ કોલસો એક વખત ઉપયોગમાં આવ્યા પછી ફરી પાછો એનો ઉપયોગ થતો નથી. દરેક પ્રકારના ખનીજો, બરોબર, એક વખત ઉપયોગમાં લીધા પછી એનો ઉપયોગ બીજી વખત અમુક ખનીજોનો ઉપયોગ સંભવ છે અને અમુકનો સંભવ નથી. ત્યાર પછી પેટ્રોલિયમ ઉપયોગમાં લીધા પછી ફરી પાછો એનો ઉપયોગ થઈ શકતો નથી. તો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કાળજીપૂર્વક એટલે કે જરૂરિયાત મુજબ છે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણે આગળના સમયમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ આપણે આગળનો જોઈએ કે ઘણા બધા કુદરતી સંસાધનો એવા છે કે જે આપણને વિના મૂલ્ય મળ્યા છે. તો એવા સંસાધનોનો છે એ વારંવાર છે ઉપયોગ પણ કરવો જોઈએ અને કદાચ એના દ્વારા છે પ્રદૂષણ છે એ પણ ફેલાતું નથી. જેમ કે પ્રદૂષણ ફેલાવતા ન હોય તેવા બિન પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોત છે, બરાબર છે, બિન પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોત છે જેવા કે સૌર ઉર્જા એટલે કે સૂર્ય દ્વારા આપણને જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ, ત્યાર પછી પવન ઉર્જા છે એ વગેરેનો ઉપયોગ છે શું કરવાનો છે કે વધારવાનો છે, જે કુદરતી છે, કાયમી છે અને કાયમી માટે આપણને મળતા પણ રહેવાના છે. આવા સંસાધનોનો ઉપયોગ છે કે જેને આપણે વધારવો જોઈએ જેથી કરીને આ સંસાધનો છે એ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય, પ્લસ જે કાંઈ પણ પ્રદૂષણ ફેલાય છે તો એ પ્રદૂષણ પણ ના ફેલાય અને વ્યવસ્થિત રીતે છે આપણે ટકાઉ વિકાસ તરફ છે એ દિશાની અંદર આગળ વધી શકીએ છીએ. આગળ જોઈએ. ઉદ્યોગનું સ્થાન કીધું છે, ઉદ્યોગોનું સ્થાન છે વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થતો હોય એવી જગ્યાએ નક્કી કરવું જોઈએ. કઈ જગ્યાએ? વાહન વ્યવહારનો ખર્ચ છે ઓછો થતો હોય એવી જગ્યા ઉપર છે નક્કી કરવું જોઈએ. જેમ કે સિમેન્ટની ફેક્ટરી છે, જે જગ્યા ઉપરથી સિમેન્ટ
નીકળતો એ ટાઈપનો પથ્થર જે જગ્યા ઉપર નીકળતો એની આજુબાજુમાં છે કરવું જોઈએ. ત્યાર પછી ખાનસરી જે ફેક્ટરી છે મિલ જે છે જે જગ્યા ઉપર શેરડીનું વધારે વધારે વાવેતર થતું હોય એવી જગ્યા ઉપર છે પ્લાન્ટ છે એ મૂકવો જોઈએ. તો આ રીતે ઓછો ખર્ચ થાય વાહન વ્યવહારનું એવી રીતે છે એને ગોઠવવો જોઈએ. વાહનો અને ઉદ્યોગોની અંદર બરોબર, વાહનો અને ઉદ્યોગ બંનેની અંદર છે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી. કઈ કીધી છે ટિકર જો ખાસ, પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે કે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ છે કે જેની અંદર વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી છે જે પ્રદૂષણ વધી રહ્યું છે એ પ્રદૂષણ ઓછું થાય અને ઘટવાની સંભાવના પણ વધે છે. આગળ જોઈએ કે જે સાધનોના એકથી વધુ ઉપયોગ થઈ શકતા હોય બરોબર, એકથી વધુ ઉપયોગ થઈ શકતા હોય તેવા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ કે એક સાધન છે એનો ઉપયોગ એકથી વધારે વખત છે એકની એક જગ્યા ઉપર થઈ શકતો હોય તો એવા જે કંઈ પણ સંસાધનો છે એનો ઉપયોગ વધારવો જોઈએ. દાખલા તરીકે છે બહુહેતુક યોજના છે, તો બહુહેતુક યોજનાનો ઉપયોગ આપણે શેના માટે કરીએ, તો ભાઈ સિંચાઈની અંદર કરીએ, એનાથી વિશેષ કંઈ કરતા નથી. કદાચ આપણને એટલી ખબર છે કે સિંચાઈ માટે છે પાણીનો ઉપયોગ થાય. પછી બહુહેતુક યોજના એની અંદર જથ્થો પણ વધારે છે તો એનો ઉપયોગ છે આપણે વીજળી ઉત્પાદનની અંદર કરી શકીએ છીએ, માછલા ઉછેરની અંદર પણ કરી શકીએ છીએ, ટૂંકમાં વાહન વ્યવહાર માટે પણ કરી શકીએ છીએ. આવી ઘણી બધી રીતે છે બહુહેતુક યોજનાનો ઉપયોગ છે કરી શકીએ. તો આવા ઉપયોગની અંદર આવતા સંસાધનોનો ઉપયોગ છે વધારવો જોઈએ. બહુહેતુક યોજનાનો ઉપયોગ છે સિંચાઈ ઉપરાંત છે કઈ કઈ જગ્યા ઉપર થાય, વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ અને વાહન વ્યવહાર બરોબર છે, દરેક જગ્યા ઉપર થાય છે તો એનો ઉપયોગ છે શું કરવાનું છે વધારવાનો છે. છેલ્લો પોઈન્ટ જોઈએ પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન કરવો જોઈએ. પ્રાકૃતિક એટલે કે કુદરતી, કુદરત દ્વારા આપણને જે કઈ પણ સંસાધનો મળ્યા છે એવા સંસાધનો નો ઉપયોગ છે આપણે દુરુપયોગ માટે કરવો ન જોઈએ. કારણ કે એ અખૂટ છે, ઘણા બધા ખૂટી પણ શકે છે, પણ જોઈએ એટલા પ્રમાણમાં છે આપણે વાપરવા જોઈએ. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ નહીં કરવાનો બરોબર છે, બિન આયોજિત નિકાલ ન થવો જોઈએ જેનાથી ઘણા બધા પ્રદૂષણ એ ફેલાવવાની પણ શક્યતા છે. ત્યાર પછી ઝેરી રસાયણો છે એને પણ ના છોડવા જોઈએ, આયોજન કરીને એનો નિકાલ છે કરવો જોઈએ. વધતા જતા જે કઈ પણ ગંદા વસવાટો છે વગેરે અટકાવવા જોઈએ અને તેના પર શું કરવાનો છે નિયંત્રણો લાદવાની વાત કરી. નિયંત્રણો લાદવા એટલે કે લગાવવા, નિયંત્રણો છે એ લગાવવા જોઈએ. ટૂંકમાં નીતિ નિયમોને આધીન જો આનો ઉપયોગ કરવામાં આવશે તો આ જે કઈ પણ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી આપણે કીધી તો આ ટકાઉ વિકાસ છે એ વ્યવસ્થિત રીતે થઈ શકશે અને આવનારી જે કઈ પણ પેઢી છે એ પણ આનો ઉપયોગ છે કરી શકે છે. પ્રાકૃતિક સંસાધનો સંરક્ષણ અને સંવર્ધન સમજાવો 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય બરોબર, તમારી નોટની અંદર નોટ પણ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ જોઈએ આપણે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા બરોબર છે. તો પર્યાવરણની સુરક્ષા માટે છે સરકાર દ્વારા ઘણા બધા પગલા છે એ લેવામાં આવ્યા છે, લોક જાગૃતિ દ્વારા છે એ ઘણી બધી રીતે સહકાર આપવામાં આવ્યો છે અને અલગ અલગ કાર્યક્રમો થકી છે પર્યાવરણની જાળવણી થાય એ માટેના પ્રયાસો છે એ થઈ રહ્યા છે. આજના સમયમાં પણ છે આપણે પર્યાવરણને નુકસાન ન થાય, એને હાનિ ન પહોંચે, અલગ અલગ પ્રકારના જે કાંઈ પણ પ્રદૂષણો ન વધે એના માટે છે ચુસ્ત નિયમો છે એ બનાવવામાં આવ્યા છે કે જેના થકી છે પર્યાવરણની છે એ સારી રીતે જાળવણી થઈ શકે છે. તો પર્યાવરણની સુરક્ષા માટે જે કાંઈ પણ પગલાઓ છે એની અંદર જોઈએ તો પર્યાવરણની સુરક્ષા માટે વિશ્વમાં સૌ પ્રથમવારની વાત કરી છે કે સૌ પ્રથમ વખત છે ઈસવીસન 1972માં, ક્યારે વિશ્વમાં સૌ પ્રથમ વખત છે ઈસવીસન 1972માં છે સ્વીડનના સ્ટોકહોમ જે શહેર છે એની અંદર કેનું આયોજન થયું હતું, તો ભાઈ પૃથ્વી પરિષદનું આયોજન છે એ થયેલું હતું. પર્યાવરણની સુરક્ષા માટે સૌ પ્રથમ વખત છે વિશ્વની અંદર ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર છે સૌ પ્રથમ વખત છે પૃથ્વી પરિષદનું આયોજન છે એ કરવામાં આવેલું હતું. અને ત્યારબાદ છે એ વખતો વખત પર્યાવરણની સુરક્ષા માટે છે કે એ અંગે અનેક સંમેલનો છે ભરાણા હતા, અલગ અલગ પ્રકારની શિબિરો છે એ પણ યોજાઈ હતી અને પર્યાવરણની સુરક્ષા માટે છે
અને પગલા લેવાનું છે એ નક્કી પણ કરવામાં આવ્યું હતું. આગળ જોઈએ, ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં, બરાબર છે, આ વૈશ્વિક પ્રયાસ છે, કોઈ એક દેશનો નથી, એક રાજ્યનો નથી, આખા વિશ્વની અંદર આ બાબતો છે એ ઘણી બધી રીતે છે એ ખૂચે છે, તો આ વૈશ્વિક પ્રયાસની અંદર સામેલ છે અને દેશમાં પર્યાવરણની સુરક્ષા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે કે આપણા દેશની અંદર પર્યાવરણની ગુણવત્તા જળવાઈ રહે એના માટે પ્રયત્નો છે એ થયેલા છે. કે જે પ્રયત્નોની અંદર પહેલો પ્રયત્ન જોઈએ તો આપણા દેશમાં મુખ્ય જે કંઈ પણ દેશના મુખ્ય શહેરો છે કે જેની અંદર વધારે વધારે પ્રદૂષણ ફેલાય છે એની વાત કરી. આપણા દેશમાં દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની, કોની વાત કરી છે, મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય, તો જેથી કરીને શું ફાયદો થાય કે પર્યાવરણ સુરક્ષા અંગે છે લોક જાગૃતિ આવે, કે લોકો છે સમજે કે આ શહેરની અંદર વધારે વધારે પ્રદૂષણ થાય છે તો આ પ્રદૂષણ ન ફેલાય એ માટેના પ્રયાસો શું, તો એના વિશે છે એ લોકો વિચારે અને એ જાગૃતિ દ્વારા છે જે કંઈ પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ ઓછું થાય. બીજો પ્રયત્ન જોઈએ, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે છે કેન્દ્ર અને રાજ્યો, બરોબર છે, બંનેની વાત કરી છે. પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જે સ્થાપના છે એ કરવામાં આવી છે કે જે એને નિયંત્રણ રાખશે ને આ બોર્ડ છે એના ઉપર ચાપતી નજર પણ રાખશે, જો વધશે પ્રદૂષણ તો અલગ અલગ રીતે છે એને ઓછું કરવા માટેનો પ્રયત્ન છે આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આગળ જોઈએ, વિશ્વભરની અંદર, આખા વિશ્વની અંદર છે 5મી જૂનનો દિવસ છે એ ક્યાં દિવસ તરીકે, તો ભાઈ વિશ્વ પર્યાવરણ દિન તરીકે છે એ જાહેર કરવામાં આવ્યો છે, ઉજવવામાં આવે છે. વિશ્વભરની અંદર 5મી જૂનનો જે દિવસ છે એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે છે ઉજવવામાં આવે છે. શા માટે, કે ભાઈ આ દિવસે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો છે એ થાય અને એ કરવાથી જે લોકો છે લોકોની અંદર છે એ જાગૃતિ આવે છે, પર્યાવરણને બચાવવા માટેનું જે કંઈ પણ મહત્વ છે આ દિવસે છે એ આપણે બતાવી શકીએ છીએ. આમ તો જોઈએ તો કાયમી માટે છે પર્યાવરણનું જતન જ કરવાનું છે, પરંતુ આ દિવસને છે વિશ્વ પર્યાવરણ દિન તરીકે છે ઉજવવામાં આવે છે. આગળનો પોઈન્ટ જોઈએ, ઈસવીસન 1981માં ભારત સરકારે કયો ધારો પસાર કરેલો હતો, ઈસવીસન 1981માં ભારત સરકારે છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે કે જે પસાર કર્યો હતો, બરાબર છે. આ ધારો પસાર થયો જેના શું થયું, વિશ્વ સ્તરે પર્યાવરણને હાનિ પહોંચાડતા જે કંઈ પણ વાયુના ઘટાડવાના કાર્યક્રમની અંદર પણ ભારતે છે એ ભાગ લીધો હતો અને એની અંદર સહકાર છે આપેલો હતો, બરાબર છે, કે જે ઝેરી વાયુઓ છે કે જે હવામાનને નુકસાન પહોંચાડે છે અથવા તો જે કંઈ પણ પ્રશ્નો એના દ્વારા ઉપસ્થિત થાય છે તેને ઓછા કરવાના કાર્યક્રમની અંદર પણ છે એ સહકાર આપેલો હતો. ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ, ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. કેવી સમજૂતી થઈ છે, આ ત્રણેય માટે છે એ વૈશ્વિક સમજૂતીઓ છે એ કરવામાં આવેલી છે. આ ઉપરાંત હવા પ્રદૂષણ ઘટાડવા માટે છે જે આપણે વાહનોનો ઉપયોગ કરીએ છીએ એ વાહનોની અંદર છે સીએનજી વાયુનો ઉપયોગ કરવો જોઈએ અને જંતુનાશકોથી થતા નુકસાન માટે છે આપણા દેશમાં પ્રયાસો હાલમાં થઈ રહ્યા છે જેની અંદર છે જૈવિક ખેતી, ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ છે આજના સમયની અંદર ધીમે 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 કરીને છે વધે છે, જેથી કરીને શું થશે, જે કંઈ પણ જંતુનાશકોનો આપણે છંટકાવ કરીએ, પેસ્ટિસાઇડ દવાનો જે કંઈ પણ છંટકાવ કરીએ છીએ તો એ વસ્તુ એમાં ઓછી થાય, તો આ રીતે છે એ આપણે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં છે એ ભરેલા છે. છેલ્લે જોઈએ, પર્યાવરણની સુરક્ષાની જવાબદારી આપણા સૌ કોઈની છે. જો આ જાળવણી માટે આપણે નહીં સમજીએ તો એક સમય એવો નથી એ નહીં આવે કે જેમની અંદર છે જે આ પૃથ્વી પરનું જીવનનું અસ્તિત્વ છે એ નષ્ટ થઈ જશે. એક દિવસ આપણને એવો જોવા મળશે જો આની જાળવણી નહીં રાખીએ ને તો, કે ભાઈ આ પૃથ્વી ઉપરનું જે જીવનું અસ્તિત્વ છે એ નષ્ટ થઈ જશે, કાયમી માટે છે અહીંયા બધું જ પૂરું થઈ જશે. તો એના માટેના જે કંઈ પણ પ્રયાસો છે એ હાથ ધરવા જોઈએ અને આની અંદરથી આપણે ઘણી બધી રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ અલગ અલગ રીતે જે કંઈ પણ પ્રયત્નો કર્યા છે
તો જેના થકી છે પર્યાવરણની જાળવણી થઈ રહી છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે 3 માર્ક. નોટની અંદર નોટ કરી લેજો.